थानेरा तालुकाना डेठा गाममां जागृत आगेवानोनी मेहनत थकी आज सरकारना पगारे चोर करता सरकारी कर्मचारीओने पोतानी फरजनुं भान थयुं छे। આમ તો મોટા ઉપાડે ગુજરાત સરકાર ગામડાના વિકાસને લઈ અનેક પ્રકારની જાહેરાત કરતી હોય છે, તમારા કાને પણ આ શબ્દો પડ્યા હશે, દરેક ગામ ડિજિટલ બનશે, ગામડાનો વિકાસ થશે, ખેતરના સાત બારના ઉતારા તેમજ ઓનલાઈન અરજી સ્થાનિક પંચાયતમાં કરી શકાશે, એટલે કહી શકાય કે સાંભળવા મળતી આ સુવિધાઓ શું હકીકતમાં ખરી હશે? આની ખરાઈ જ કરવા માટે થાનેરા સંવાદદાતાએ આજે ડેઠા ગામની મુલાકાત લીધી હતી। ડેઠા ગામના લોકોએ સ્થાનિક ડેઠા ગ્રામ પંચાયતમાં સુવિધાનો અભાવ તેમજ તલાટીની મનમાનીના કારણે ગત રોજથી સરકાર સામે બાયો ચડાવી છે। ડેઠા ગામમાં અંદાજિત 2500 જેટલી વસ્તી છે। ડેઠા ગ્રામ પંચાયતને પણ જેમ અન્ય ગ્રામ પંચાયતને સરકારી ગ્રાન્ટ મળતી હોય તેમ મળે છે, પરંતુ ડેઠા ગામના તલાટીની કામગીરી અહીં ઉડીને આંખે વળગી છે। ડેઠા ગ્રામ પંચાયત દ્વારા વીજ બિલના નાણાં ના ભરવાની પંચાયતની વીજળી કાપવામાં આવી છે, એટલે ડેઠા ગામના સચિવાલયમાં વીજળી નથી, સાથે પંચાયતમાં કોમ્પ્યુટર પણ નથી, શૌચાલય અને સ્વચ્છતાની તો વાત જ શું કરવી, લાઇટના ઉપકરણ હવામાં લટકી રહ્યા છે, પંચાયતની અંદર મોટો ખાડો જોવા મળી રહ્યો છે, ચારે બાજુ બાવલિયાએ પંચાયતને ઘેરી રાખી છે, જેના કારણે ગ્રામજનોએ ડેઠા ગ્રામ પંચાયતની બેદરકારી સામે કામગીરી સામે રોષ વ્યક્ત કરી ગત રોજથી પંચાયતમાં તમામ સુવિધા ઊભી થાય તે માટેની ધારદાર રજૂઆત કરી છે। ગામની પંચાયત એટલે સચિવાલય કહેવાય, અમારા ગામની અંદર કોઈ સુવિધા અત્યારે નથી, આજના યુગની અંદર હર પંચાયતની અંદર હર સેપરેટી છે, હર સુવિધા ઉપલબ્ધ છે, લેકિન અમારા ડેઢા ગામની અંદર પંચાયતનો કેમ્બલ પણ નથી, આ અંદર કમ્પ્યુટરના અંદર તમે છિંદ ભિંદ જોઈ લો, કોઈ કમ્પ્યુટરની હાલત નથી, અંદરનું શૌચાલયની ગંદકી જુઓ, આજે 3 વર્ષથી બધું કામ ઈ ધરાનું બનશે, કોઈ સુવિધાનું કામ કરાવવું હોય તો બાજુના ગામમાં જવું પડે, કે અમારી ગરીબ વસ્તી જે દિવસની મજૂરીને લગભગ 60 ટકા પબ્લિક એવી છે એ મજૂરી ઉપર પેટ ભરણ પોષણ કરે છે, એ ધાનેરા જવું પડે, 100 રૂપિયા એનું ભાડું થાય, 300 રૂપિયાની મજૂરી એને ચૂકે, પૂરો દિવસ બગાડીને આવે ત્યારે અમે હાજર નહીં મળ્યા એમ કરીને તો બીજા દિવસે એને જવું પડે, એના માટે ગામવાળા બધા મળી અને અમે આ બાજુ તાળાબંધી કરી અને અમારા ઉલ્લેખનીય છે કે અમને સહકાર મળે અને એમની જવાબદારી એ નિભાવે, એમની તાનાશાહી ચાલે નહીં, તલાટી સાહેબને એમની મર્યાદામાં રહેવું પડશે, કેમ કે એ નોકરી કરે છે, સરકાર પગાર એમને આપે કેમ કે પબ્લિકના માટે આપે છે, એમના પર્સનલ બોડીગાર્ડ માટે નથી આપતા, એટલે જે એમના પર્સનલ બોડીગાર્ડ એવી રીતે રાખી, પણ ગરીબ વસ્તીનું અમારું કામ થવું જોઈએ એ અમે આગ્રહ રાખીએ છીએ। થાનેરા તાલુકામાં કુલ 61 ગ્રામ પંચાયતો આવેલી છે, જેમાં મોટાભાગની ગ્રામ પંચાયતની હાલત ખરાબ છે, સમયસર તલાટી ગામમાં ના આવતા હોય આજે પણ અરજદારોને તલાટી પાછળ ફરવું પડે છે, મજૂરી કામ કરતા શ્રમિકો સરકારની કોઈ યોજનાનો લાભ મેળવવા માટે વાહન ભાડું ખર્ચી ધાનેરા સુધી આવતા હોય છે, જો કે પોતાના કામ પ્રત્યે બેદરકારી રાખતા તલાટીઓના કારણે આવા ગરીબ લોકો આજે પણ હેરાન થઈ રહ્યા છે। ડેઠા ગામના યુવાનોએ સરકારનો પગાર મેળવતા તલાટી સ્ત્રીઓને પોતાની ફરજ પ્રત્યે ભાન કરાવ્યું છે। ડેઠા ગ્રામજનોએ જિલ્લા કક્ષા સુધી રજૂઆત કરવા છતાં પણ જવાબ ના મળતા આજે ગ્રામજનો ડેઠા ગ્રામ પંચાયત પર પહોંચી સમયસર તલાટી હાજર રહે અને તમામ સુવિધા ગ્રામ પંચાયતમાં મળી રહે તેવી રજૂઆત કરી હતી। પંચાયતમાં છેલ્લા 3 વર્ષથી અલગ પડેલ છે, એમાં કંઈ પણ પ્રકારની સુવિધા મળતી ન હતી, એના માટે અમે વારંવાર રજૂઆત કરી મૌખિકમાં તલાટીશ્રીને, પણ કંઈ એનું નિરાકરણ આવતું ન હતું, એના માટે અમે અરજી કરી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને કે એમની બદલી કરો, અમને યોગ્ય અધિકારીની નિમણૂંક આપો, એના પછી વારંવાર અરજી કરવા છતાં પણ ઉકેલ ના આવવાથી અમે યુવાનો સાથે મળી અને તાળાબંધી કરી, તાળાબંધી કરવાથી પછી ટીડીઓ સાહેબ આવ્યા, ટીડીઓ સાહેબે અમને લેખિતમાં બાંયધરી આપી, 1 મહિનાની અંદર એમનું કામ સ્પષ્ટ રહે તો તમારે સંતુષ્ટ રહેવાનું, નહીતર તમારે 1 મહિના પછી અમે બદલી કરી આપીશું એવી અમને બાંયધરી આપી છે। શું શું માંગણી તમારે? અમારી માંગણી એવી કે ઈ ધરાના દરેક કામ અહીંયા થવા જોઈએ, પછી એમનો ચોક્કસ સમય લીધો, આ સમય અહીંયા હાજરી આપવી જોઈએ, એમને સમય આપ્યો 6:30 થી 6 એમને એ ચોક્કસ સમયે હાજર રહેશે એવી અમને લેખિતમાં બાંયધરી આપી ટીડીઓ સાહેબની હાજરીમાં। આ જોયું તો કમ્પ્યુટર પણ નથી, પંચાયતમાં ક્યાં ગયું છે કમ્પ્યુટર એટલા વર્ષોથી? કમ્પ્યુટર 3 વર્ષથી એમની નિષ્ક્રિયતા, વારંવાર મૌખિક રજૂઆતો કરી છતાં પણ એમને કંઈ ઉકેલ લાવ્યો ન હતો, એના માટે અમારે યુવાનો સાથે મળી પગલાં લીધા। થાનેરા તાલુકાના ડેઠા ગ્રામ પંચાયતની સાચી હકીકત થાનેરા પંચાયતની રાજની પોલ ખોલી રહી છે। આજે પણ ધાનેરા તાલુકાના ગામડાઓનો વિકાસ ના કામોથી દૂર છે, સરકાર તરફથી મળતી યોજનાના લાભ અને ગ્રાન્ટનો ગેરઉપયોગ થવાના કારણે રસ્તા, ગટર, લાઇટ જેવી સુવિધા આજે પણ ના બરાબર છે। ગત રોજ થાનેરા તાલુકાના માલત્રા ગામે આવેલા જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાતને લઈ ડેઠા ગામના યુવાનોએ જિલ્લા વિકાસ અધિકારીને
સવાલો કર્યા છે. અગાઉથી કહીને ગ્રામ પંચાયતની મુલાકાતે આવતા જિલ્લા વિકાસ અધિકારી ઓચિંતી મુલાકાત ગ્રામ પંચાયતની લે તો સાચી હકીકત જાણવા મળે, બાકી તો જ્યારે અધિકારી આવવાના હોય એ સમયે ગામની સફાઈ પણ થઈ જતી હોય છે. આજના આધુનિક સમયમાં, વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં પંચાયત કેટલી પંચાયત આગળ વધેલી હોવી જોઈએ આ ટેકનોલોજીના સમયમાં. આ અમારું રેઢા ગામ છે, આ જ્યાં ત્યાં જુઓ એકલી ગંદકી, એકલા બાવળિયા, આ સાઈડ જુઓ તો એકલા ગટર, ગટરની લાઈન ખુદાયેલી પડી, એકલી ગંદકી, ગામમાં ઉકરડા, એવી બધી પ્રક્રિયાઓ થાય છે. એટલે અમે આખા ગામના યુવાન વર્ગે એવો ઉલ્લેખ કર્યો કે આપણે પંચાયતને તાળાબંધી કરશું તો જ એનો ઉલ્લેખ આવશે. હવે કાલ મને જાણવામાં આવ્યું કે કાલ માલોદરા ગામ તાલુકો ધાનેરામાં DDO સાહેબે મુલાકાત લીધી, એટલે એમની આગતા સ્વાગતા માટે કોઈ સો પબ્લિક એમને એમના શું કહેવાય ઉપર સન્માન અને એમનો પેલો સેનાથી સન્માન થયા, શાલ ઉડાડી એવી રીતના સન્માન થયા. તો અમારા ગામની ઓચિંતી મુલાકાત લઈ આ ડેઢા ગામના પંચાયતની મુલાકાત લો તો સાહેબ તમને ખબર પડે કે આ ગામની પંચાયત તો કઈ રીતના છે. એટલે સાહેબ એવી ઓચિંતી મુલાકાત ગોઠવો દરેક ગ્રામ પંચાયતની, હું તો કહું છું ગોઠવવી જોઈએ, જેથી કરી ગ્રામ પંચાયતના દરેક કર્મચારીઓ પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરે. ડેઢા ગામે આજે ધાનેરા તાલુકા વિકાસ અધિકારીએ મુલાકાત લઈ તળાટી સોમવારના દિવસે હાજર રહેશે, તેમજ ગ્રામ પંચાયતમાં વીજળી આવશે, સાથે 20 દિવસના સમયગાળા દરમિયાન કોમ્પ્યુટરની વ્યવસ્થા કરી તમામ સુવિધાઓ મળી રહેશે તેવી ખાતરી આપી ગ્રામજનોને શાંત કર્યા હતા.